नमस्कार विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान धोरण 10 चैप्टर नंबर 1 आपण वास आपने आपड़ा पूर्वजों तरफ थी अने कुदरत तरफ थी जे अद्भुत वारसो मेळ्यो छे एनी आपणे विगते चर्चा अथवा तो अभ्यास करी रह्या छे। आपने मळेल वारसा ની સમજણ છે કે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવું, મેળવવું, એની જાણકારી મેળવવી અને એના વિકાસમાં કે એની જાળવણીમાં થાય એવું યોગદાન આપવું એ આપણી નૈતિક અને બંધારણીય ફરજમાં છે। કુદરતે અદ્ભુત ભારતને આપ્યું છે। આપણે આની પહેલે ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। પ્રાકૃતિક વારસાનો અર્થ થાય કુદરત દ્વારા સર્જિત અને સાંસ્કૃતિક વારસાનો અર્થ થાય માનવ દ્વારા સર્જન, જે માનવે સર્જન કર્યું છે, જે માનવે બનાવ્યું છે સાંસ્કૃતિકમાં આવે, જે કુદરતે સર્જ્યું છે, કુદરતે બનાવ્યું છે એ પ્રાકૃતિકમાં આવે। અદ્ભુત કુદરતે ભારત એક એવો દેશ છે કે જ્યાં વૈવિધ્ય સભર પ્રકૃતિ અથવા તો ભૂપૃષ્ઠ અથવા તો ભૂમિ દ્રશ્ય આપણને મળ્યા છે। જેમ કે અહીંયા પર્વતો છે, અહીંયા જંગલો છે, અહીંયા ખીણો છે, અહીંયા રણ પ્રદેશો છે, અહીં સપાટ મેદાનો છે, અહીંયા ઉચ્ચ પ્રદેશો છે, અહીં ટાપુઓ છે, આમ અનેક વૈવિધ્ય સમર ભૂમિ દ્રશ્યો અથવા તો ભૂપૃષ્ઠ કુદરતે આપણે ઘણા દેશો વિશ્વમાં એવા છે કે જ્યાં રણો છે, પર્વતો છે, જંગલો છે, પણ ભારત વૈવિધ્ય સભર પ્રકૃતિ કે ભૂપૃષ્ઠ ધરાવે છે અને એ ઉપરાંત ભારતને અનેક પ્રકારના જે ખડકો છે, અનેક પ્રકારના જે ભૂમિ દ્રશ્યો છે, ઋતુઓ છે, આ અદ્ભુત બધું પ્રકૃતિ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે। પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ છે, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે। મિત્રો, પ્રાચીન સાહિત્યમાં શ્રેષ્ઠ સાહિત્યમાં જેની ગણના થાય છે પંચતંત્રની વાર્તાઓ। પંચતંત્રની વાર્તાઓ છે માનવીને આપવામાં આવેલો ઉપદેશ છે, પણ એના માધ્યમો છે, વાર્તાના પાત્રો છે એ પ્રાણીઓ છે, પક્ષીઓ છે, પશુઓ છે, નદીઓ છે, વૃક્ષો છે, આ બધા પ્રાકૃતિક પાત્રો દ્વારા જે વાર્તાઓનું સર્જન થયું છે અને એ વાર્તાઓ દ્વારા માનવીને બોધ આપવામાં આવ્યો છે, સમજણ આપવામાં આવી। બૌદ્ધ ધર્મમાં જાતક કથાઓ છે, આપણું લોકસંગીત છે, આપણા અનેક પ્રકારના તહેવારો છે, કવિતાઓ છે, ચિત્રો છે કે જેમાં વિવિધ ઋતુઓનું નિરૂપણ છે, એમાં પ્રકૃતિનો ભારોભાર ઉપયોગ થયેલો છે। આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે, ઉપચાર જેને કહેવામાં આવે છે, મિત્રો વર્તમાન પરિસ્થિતિમાં તમને કહું કે આપણે ગંભીર મહામારીથી પીડાઈ રહ્યા છીએ, આખું વિશ્વ પીડાઈ રહ્યું છે, જેને આપણે COVID-19 અથવા તો કોરોના બીમારી મહામારી તરીકે ઓળખીએ છીએ। એમના ઉપચાર માટે સૌથી મહત્વનું યોગદાન આયુર્વેદ દ્વારા લેવામાં આવ્યું છે। તો આયુર્વેદ છે એ વનસ્પતિમાંથી બનાવેલી દવા કે ઔષધિ, એટલે નેચરોપેથી, આયુર્વેદ, યુનાની આ વગેરે ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે, કુદરત પર આધારિત છે અને કોઈ રોગ એવો નથી કે જેનો ઈલાજ વનસ્પતિ પાસે ન હોય। તમામ રોગનો ઈલાજ પ્રાચીન કાળની અંદર આવા અનેક ઉદાહરણો પ્રાપ્ત થાય છે કે મૃત અવસ્થામાં પડેલા માનવીને વનસ્પતિ ઔષધિ દ્વારા સજીવન જીવનદાન મળેલું છે। રામાયણમાં એક ઘટના આવે છે, લક્ષ્મણજી ક્યારે મૂર્છિત થાય, મૂર્છિત થવું એનો અર્થ થાય કોમામાં જવું। આજના યુગમાં કોમા શબ્દ વપરાય છે, કોમા એટલે મગજ કામ કરતો બંધ થાય, હૃદય કામ કરતું ચાલુ હોય, માણસ જીવિત હોય પણ મૃત અવસ્થામાં, એને મૂર્છિત થવું એવો શબ્દ વાપરવામાં આવતો પ્રાચીન કાળ, આજના કાળમાં વાપરવામાં આવે કોમામાં। હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લઈ આવ્યા, વનસ્પતિમાંથી બનાવેલી ઔષધિ લક્ષ્મણજીને આપવામાં આવે અને ફરી પાછા એ
જાગૃત અવસ્થામાં આવે, સજીવન થાય છે, આવા અનેક ઉદાહરણો છે એ મળે છે. તો પ્રાકૃતિક વારસાની અંદર જે પણ પેટા પ્રકારો પડે એમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્ય જીવ, એક એક બાબતને આપણે ભૂમિ દ્રશ્યોનો અર્થ વૈવિધ્ય સમર ભૂમિ આપા, વૈવિધ્ય સમર ભૂમિ દ્રશ્યો આપણને પ્રાપ્ત થયા. એમાં ખાસ કરીને મિત્રો વાત કરું તો ભૂમિ દ્રશ્યોની અંદર પર્વતોનો સમાવેશ થાય. પર્વતોનો જેને રાજા કહેવામાં આવે છે એ ભારતમાં છે, જેને આપણે હિમાલય તરીકે ઓળખીએ. હિમાલય ભારતની સંસ્કૃતિને હિમાલયની સંસ્કૃતિ પણ કહેવામાં આવે. સમગ્ર ભારતની ઉત્તર સરહદે હિમાલય પર્વતમાળા જે પથરાયેલી, ભારત માટે અનેક વિધ ઉપયોગી આ પર્વતમાળા છે, કે જે પર્વતમાળા ઔષધિ માટેનું જે વનસ્પતિ આપે છે, જે પોતું લાકડું આપે છે જેના અનેક ઉપયોગો છે, જેમાંથી નીકળતી નદીઓ ભારતની પાણીની જરૂરિયાતો પૂરી કરે છે, નૈઋત્યથી વાતા મોસમી પવનોને રોકી ભારતને સારો વરસાદ અપાવે છે, ઈશાન કોણીય પવનોને આવતા રોકીને ભારતને ઠંડીથી રક્ષણ આપે છે. આ હિમાલય પર્વતમાળા શ્રેષ્ઠ ભારત માટે અને હિમાલય જેવી અનેક પર્વતમાળા ભારત માટે અનેકવિધ રીતે ઉપયોગી છે. પર્વતો છે એટલે પ્રાચીન કાળની અંદર મિત્રો આર્ય સંસ્કૃતિની અંદર અને આજે અર્વાચીન કાળની અંદર પણ આપણે પ્રકૃતિના તત્વોની પૂજા કરી. આપણા માટે પર્વતો પૂજનીય છે. પર્વત હોય, નદી હોય, ભૂમિ હોય, સૂર્ય હોય, તમામ પ્રાકૃતિક તત્વો છે એ પ્રત્યક્ષ દેવ છે, પ્રત્યક્ષ દેવ છે, જેને આપણે અનુભવી શકીએ છીએ, જેને આપણે જોઈ શકીએ છીએ. એ છે તો આપણે છે, એ નથી તો આપણે નથી. એટલે એનો વિવેકપૂર્ણ ઉપયોગ એ પણ આપણી એક બંધારણીય અને નૈતિક ફરજ બને છે, કે જે પ્રકૃતિ આપણને ખૂબ આપે છે એની સમજણ, એની જાળવણી એ આપણી પવિત્ર ફરજ. મિત્રો એટલે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, જંગલો છે, અદભુત. અને હિમાલયમાં અનેકવિધ યાત્રાધામો પણ છે, જેમ કે અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, હવા ખાવાના સ્થળો, હિલ સ્ટેશનો પણ છે, કુલુ છે, મનાલી છે, શ્રીનગર છે, અલમોડા છે, નૈનીતાલ છે, દાર્જિલિંગ છે, અનેકવિધ આવા સ્થળો છે. દુનિયાના સૌથી ઊંચા શિખરો પણ છે, કાંચનજંઘા છે, નંદા દેવી છે, માઉન્ટ એવરેસ્ટ છે, K2 માઉન્ટ વોટવિન પશ્ચિમ જેને કહેવામાં આવે છે, આવા ઊંચા શિખરો પણ છે. આમ અનેકવિધ આ પર્વતોનો આપણા જીવનમાં, આપણા દેશમાં ઉપયોગ છે, મહત્વ છે, એ પણ આપણો અદભુત વારસો છે. ત્યાર પછી નદી. આ નદીઓને તો માનવ સંસ્કૃતિના પારણા કહેવામાં આવે. પ્રાચીન સંસ્કૃતિ નદી કિનારે વસેલી. ભારતમાં નદીઓને માં કહેવામાં આવે છે. માં શબ્દ એટલા માટે વપરાય છે કે આ ભારતમાં સ્પષ્ટ ઋતુચક્ર અનુભવાય છે. ભારતની અંદર વર્ષા ઋતુના 4 મહિના છે. 4 મહિના વરસાદ આવે છે, આપણી પાણીની જરૂરિયાત પૂરી કરે. પણ આપણી પાણીની જરૂરિયાત મિત્રો 12 મહિનાની છે. વરસાદનો ગાળો 4 મહિના, બીજા 8 મહિના જે પાણી પ્રાપ્યતાનો સ્ત્રોત છે એ નદીઓ છે. ખેતી માટેનું પાણી હોય, પીવા માટેનું પાણી હોય, ઘર વપરાશ માટેનું પાણી હોય, ઉદ્યોગો માટેનું પાણી હોય, કે આ પાણીની અનેકવિધ જરૂરિયાતો છે જે કામ પૂરું કરવાનું નદીઓ કરે છે. એટલે નદીઓને તો માનવ સંસ્કૃતિના પારણા કહેવામાં આવ્યા. હિમાલયમાંથી 23 જેટલી મોટી નદી એમાં સૌથી મહત્વની નદી છે ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ, એ ઉપરાંત સતલુજ, એ ઉપરાંત રાવી, બિયાર, ચિનાબ, ઝેલમ, આવી અનેક નદીઓ છે હિમાલયમાંથી નીકળે છે, આપણી પાણીની જરૂરિયાતો પૂરી કરે છે, ખેતીવાડીને પાણીની જરૂરિયાતો પૂરી કરે છે, મકાન બાંધવા માટેની અનેક ચીજ વસ્તુઓ આ નદીઓ દ્વારા પ્રાપ્ત થાય છે. નદીઓને એટલા જ માટે લોકમાતા તરીકે ઓળખવામાં આવે. નાની મોટી અસંખ્ય નદીઓ ભારતમાંથી વહે છે અને ભારતના લોકોની, આપણે કહેવાય ને કે પ્રાચીન કાળની અંદર ગંગા નદીએ સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો હતો, પણ એ કથા છે, દંતકથા છે,
શું વાસ્તવિકતા છે આપણે જાણતા નથી, પણ આજે એ જ ગંગા નદી ભારતના 60 કરોડ લોકોનો ઉદ્ધાર કરી રહી છે. આજે એ જ ગંગા નદી ભારતની જીવાદોરી છે. મિત્રો, ત્યાર પછી વનસ્પતિ અને વન્યજીવન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આજનું જે આ જે છે તમારે લેશનની અંદર મેં તમને આની પહેલાં કીધું હતું કે આમાં નાના નાના હિમાલયની ઉપયોગિતા જણાવો, નદીઓ ભારત માટે કઈ રીતે ઉપયોગી છે એવા અનેક પ્રશ્નો છે. એક બે વાક્યના પ્રશ્નો પણ બને છે, બે માર્કના પ્રશ્નો પણ બને છે. એટલે તમારે લેશનની અંદર એક એક મુદ્દાનો અભ્યાસ કરી એમાં જે પ્રશ્ન બનતા હોય પ્રશ્ન બનાવી અને એના ઉત્તરો લખવાના છે. ધન્યવાદ. થેન્ક યુ.